मांडवी तालुकाना सटगाव गाम खाते सांसद प्रभुभाई वसावाए वडाप्रधान नरेन्द्र मोदी जन्मदिवस उजवणी अंतर्गत सेवाकीय प्रवृत्तिओ हाथ धरी थी। वडाप्रधान नरेन्द्र मोदी 73मा जन्मदिवस निमित्ते सांसद प्रभु वसावाए पोताना सटगाव गामना निवास स्थाने 1073 गंगा स्वरूप बहनों मेडिकल चेकअप तथा चश्मा वितरण अने राशन किट अर्पण करी हती। साथे साथे वडाप्रधान नरेन्द्र मोदी दीर्घायु माटे हवन नो कार्यक्रम योजायो हतो। नानो बच्चो हतो त्यांथी मारा पिता ने 17 साया में गुमावी छे। विधवा कोने कहेवाय ए मारे भयंकर अनुभव छे। મારી માતા 28-29 વર્ષની ઉંમરે વિધવા થઈ ગયા। 3-3 દીકરા છતાં એમણે બીજું ઘર ના કર્યું। ઉંમર તો બીજું ઘર કરવા લાયક હતી, પણ મા કેવી હોઈ શકે એ મેં મારા માના દર્શન કર્યા પછી મને અનુભવ થયો। મેં અનેક પ્રકારની માના અનુભવ કર્યા છે, પરંતુ આજે તમારી વચ્ચે હું માઇક લઈને જે બે વાત કરી શકું છું એ ફક્ત ને ફક્ત મારામાં સત્ય છે, મારી માની છે। દેશના લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ છે, ત્યારે સૌથી પહેલાં તો હું નરેન્દ્રભાઈ મોદી સાહેબને સમગ્ર દેશની જનતા વતી જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। આજે સમગ્ર દેશમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસનો એક અનેરો ઉત્સાહ સમગ્ર દેશવાસીઓમાં જોવા મળી રહ્યો છે। નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ કોઈ કેક કાપીને કે 5-સ્ટાર હોટલોમાં જન્મદિવસ મનાવવાને બદલે 1 અઠવાડિયા સુધી 17 તારીખથી 2 તારીખ સુધી સેવાકીય કાર્યો કરીને જન્મદિવસ મનાવવાનું સમગ્ર દેશના ભારતવાસીઓએ નક્કી કર્યું છે। એના જ ભાગરૂપે આજે અમારા બહાદુર લોકસભાના લોકપ્રિય સાંસદ એવા પ્રભુભાઈ વસાવા સાહેબ તરફથી પણ એમના દીર્ઘાયુ માટે અહીંયા યજ્ઞનું પણ આયોજન કર્યું છે, વિધવા બહેનોના મેડિકલ ચેકઅપનું પણ આયોજન છે, એમની સહાયનું પણ અહીં આયોજન કરવામાં આવ્યું છે। એ જ પ્રકારે સમગ્ર દેશની અંદર આજે હજારો જગ્યાએ બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન થયું છે। એવું 1 અઠવાડિયા સુધી સફાઈ અભિયાન હોય, દીકરીઓ માટે આયરનની ગોળીઓ આપવાની વાત હોય, એવા અનેક સેવાકીય કાર્યો આ દેશમાં 2 તારીખ ચાલવાના છે, ત્યારે આવા દેશના સપૂત એ આપણને મળ્યા છે કે જે ભારતને આવનારા દિવસોમાં વિશ્વગુરુની પદ સુધી લઈ જવા માટે રાત દિવસ પરિશ્રમ કરી રહ્યા છે। ત્યારે ફરી એક વખત હું આદરણીય લોકપ્રિય નરેન્દ્રભાઈ મોદી સાહેબને એમના જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। સાહેબ, આજે એક ઇતિહાસ રચવા જઈ રહ્યા છે, જે લુપ્ત થતા જે ચિત્તા હતા તે લઈને આવી રહ્યા છે, પ્રધાનમંત્રીના હસ્તે છોડવા જઈ રહ્યા છે, આપના જ આપ એ વિભાગમાંથી આવો છો સાહેબ, શું કહેશો? અને એ વાત જાણીને ખૂબ આનંદ છે, અને ભૂતકાળમાં હું વનમંત્રી તરીકે પણ રહી ચૂક્યો છું, અને નરેન્દ્રભાઈ મોદી સાહેબ માત્ર એકલા વિકાસના કાર્યો જ કરે છે એવું નથી, પર્યાવરણની પણ ખૂબ ચિંતા કરે છે, સાથે પર્યાવરણની સાથે પ્રાણીઓની પણ ખૂબ ચિંતા કરે છે। એટલે આપણે જોઈએ કે જ્યારથી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશના વડાપ્રધાન બન્યા છે ત્યારથી વાઘની સંખ્યામાં પણ ખૂબ મોટો વધારો થયો છે, હાથીની સંખ્યામાં પણ ખૂબ મોટો વધારો થયો છે, અને ગુજરાતના મુખ્યમંત્રી અત્યારે સિંહોના સંવર્ધનમાં પણ ખૂબ ધ્યાન આપીને સિંહોની સંખ્યા પણ આજે બમણી થઈ છે, એના જ ભાગરૂપે